तो राजस्थान कांग्रेस में वधु एक चेतवणी अपाई छे, जेमां जे नेता पोताने पार्टी थी मोटा समझे ते पार्टी छोड़ीने चाल्या जाय आ वात भारत जोड़ो यात्राना प्रभारी विभाकर शास्त्रीए कही छे। राजस्थान कांग्रेस में चाली रहेली अंदरो अंदरनी खेंचतान ने लईने भूतपूर्व वडाप्रधान लाल बहादुर शास्त्री ना पौत्र अने राजस्थान ना भारत जोड़ो यात्रा ना प्रभारी विभाकर शास्त्रीए कह्युं हतुं कि कोई नेता पार्टी थी मोटा नथी अने जे व्यक्ति पोतानी जातने पार्टी थी मोटा समझे ते खुद पार्टी छोड़ी दे, नहीं तो पार्टी तेने वास्तविकता देखाड़ी देशे। ऊंचाईए मात्र समयनी वात होय छे, परंतु पार्टी थी मोटू क्यारे कोई होतुं नथी। प्रियंका गांधी ना सलाहकार विभाकर शास्त्रीए भारत जोड़ो यात्रा की तैयारी करता राज्यों में चाली रहेला आपसी वाद विवाद पर निवेदन आपता आ वात कही हती। भारत जोड़ो यात्रा ने लईने तेने तमाम नेताओं ने कार्यकरों ने कह्युं हतुं कि कोई पण नेता के व्यक्ति पार्टी थी मोटा नथी, आथी पार्टी ने ज महत्व आपवामां आवे। उल्लेखनीय छे कि अगाउ पण पार्टी ना नेताओं ने अने कार्यकरों ने चेतवणी आपवामां आवी हती कि कोईए एवुं कोई निवेदन आपवुं नहीं जेथी पार्टी ने नुकसान थाय। ब्यूरो रिपोर्ट GSTV। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાંદેડમાં કેન્દ્રની મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે। મોદી સરકાર સાથે સાથે નફરત ફેલાવનારને પણ ટાર્ગેટ કર્યા હતા અને કહ્યું હતું કે દેશભક્ત કહેવડાતા લોકો એક ભાઈને બીજા ભાઈ સાથે લડાવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા। રાહુલ ગાંધીએ ભાજપનું કે નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જ કહ્યું હતું કે આ કેવા દેશભક્ત છે જે દેશમાં એક ભાઈને બીજા ભાઈ સાથે લડાવે છે, એક ભાષાને બીજી ભાષા સાથે લડાવે છે, એક જાતિને બીજી જાતિ સાથે લડાવે છે, એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવે છે અને છતાંય પોતાની જાતને દેશભક્ત કહેવડાવે છે। આ કયા દેશના દેશભક્ત છે? વધુમાં રાહુલ ગાંધીએ શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે સત્ય એ છે કે નોટબંધી કાળું નાણું નાબૂદ કરવા માટે નથી, પરંતુ નાના વેપારીઓ અને ખેડૂતો પર હુમલો હતો, તેનું પરિણામ આજ સુધી દેશના દરેક ગરીબને દેખાઈ રહ્યું છે। નોટબંધી પછી ખોટો GST લાગુ કરવામાં આવ્યો હતો, જે બાદ આ દેશની કરોડરજ્જુ તબાહ થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ GSTV। ઉત્તરપ્રદેશની મૈનપુરી સંસદીય સીટની પેટાચૂંટણી માટેના ઉમેદવારોની ચર્ચા તેજ થઈ ગઈ છે। મનાઈ રહ્યું છે કે મૈનપુરીની પેટાચૂંટણી યાદવોની પારિવારિક લડાઈમાં ફેરવાઈ શકે છે। મુલાયમસિંહ યાદવના નિધન બાદ ખાલી થયેલી મૈનપુરી બેઠક પરથી સમાજવાદી પાર્ટી પૂર્વ સાંસદ તેજપ્રતાપ યાદવને મેદાનમાં ઉતારી શકે છે, જ્યારે ભાજપ દ્વારા અપર્ણા યાદવના નામની ચર્ચા થઈ રહી છે। જો કે હજુ સુધી કોઈપણ પક્ષે ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, પરંતુ પારિવારિક લડાઈ નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે। આ દરમિયાન પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાના પ્રમુખ શિવપાલસિંહ યાદવે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે। મૈનપુરી સંસદીય સીટની પેટાચૂંટણી વિશે પૂછવામાં આવતા શિવપાલે કહ્યું કે અમે હજુ પણ વિચારી રહ્યા છીએ કે અમે એકલા ચૂંટણી લડીએ કે પછી સમાજવાદી પાર્ટી સાથે, જે પણ નિર્ણય હશે તે જલ્દી બધાની સામે આવશે। બીજી તરફ એ સવાલ પણ છે કે શિવપાલ યાદવ મુલાયમસિંહ યાદવના મોટા ભાઈ, રતનસિંહ યાદવના પૌત્ર તેજ પ્રતાપ યાદવ અને મુલાયમસિંહ યાદવની બીજી વહુ અપર્ણાસિંહ યાદવમાંથી કોને સમર્થન આપશે। બ્યુરો રિપોર્ટ GST। સપાના વડા અખિલેશ યાદવ આઝમગઢ લોકસભા સીટ હાર્યા બાદ પિતા મુલાયમસિંહ યાદવના નિધનથી ખાલી થયેલ મૈનપુરીને કોઈ પણ ભોગે પોતાના હાથમાંથી જવા દેવા માંગતા નથી, એટલે જ અખિલેશે પાર્ટીના ખાસ લોકોને મળીને મૈનપુરી લોકસભા પેટાચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી છે। સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મૈનપુરીમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। અખિલેશે મૈનપુરી અને ઇટાવાથી પહોંચેલા નેતાઓ ઉપરાંત પાર્ટીના મુખ્ય મહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવ સાથે પણ ચર્ચા કરી હતી। અખિલેશે મૈનપુરીના કરહલ, કિશની, ભોગાંવ અને સદર વિધાનસભા ક્ષેત્રની વિસ્તૃત માહિતી લીધી। લોકસભાનો 5મો વિધાનસભા મતવિસ્તાર ઇટાવા જિલ્લામાં જસવંતનગર છે। અહીંથી સપા અધ્યક્ષના કાકા શિવપાલસિંહ 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, આથી આવી સ્થિતિમાં સપાને આ વિસ્તારમાં ખાસ પ્રયાસની જરૂર નથી। આ વિધાનસભાને સપાનો ગઢ પણ માનવામાં આવે છે। અખિલેશની સાથે પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ, પૂર્વ સાંસદ તેજ પ્રતાપ યાદવ પણ હાજર હતા। ઉલ્લેખનીય છે કે મૈનપુરી લોકસભાની પેટાચૂંટણી 5 ડિસેમ્બરે યોજાવાની છે। 1996થી અત્યાર સુધી આ સીટ સમાજવાદી પાર્ટી પાસે રહી છે। બ્યુરો રિપોર્ટ GSTV। ભારત જોડો યાત્રા કાઢીને કોંગ્રેસને મજબૂત કરવા રાજકીય વનવાસ પર નીકળેલ રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશને ભલે પ્રાથમિકતા ન આપી હોય, પરંતુ ગાંધી પરિવારની પ્રતિષ્ઠા ઉત્તરપ્રદેશની 2 લોકસભા સીટ અને અમેઠી અને રાયબરેલીથી જોડાયેલી છે। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા તેજ થઈ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સ્મૃતિ ઈરાની સામે હારેલા રાહુલ ગાંધી રાજકીય બદલા માટે અમેઠી પરત ફરી શકે છે। ભારત જોડો યાત્રા માટે રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશ ચૂંટણી પ્રચાર માટે નથી ગયા, તો ગુજરાત માટે પણ હજુ સુધી વિચાર્યું નથી અને હવે યુપી પ્રત્યેની તેમની ઉદાસીનતાએ વધારે સવાલો પેદા કર્યા છે। વાસ્તવમાં અમેઠી ગાંધી નહેરુ પરિવારની પરંપરાગત સીટ રહી છે। જ્યારે સોનિયા ગાંધી આ સીટ છોડીને રાયબરેલી ગયા ત્યારે 2004થી 2019 સુધી
राहुल જ અહીંથી સાંસદ હતા। 2019માં તેઓ ભલે કેરળના વાયનાડથી જીતીને સંસદમાં પહોંચ્યા, પરંતુ જ્યારે સ્મૃતિ ઈરાનીએ તેમને અમેઠીમાં હરાવ્યા ત્યારે તે માત્ર રાહુલ જ નહીં, કોંગ્રેસ માટે પણ મોટો આંચકો હતો। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। કેરળમાં કેબિનેટની બેઠકમાં ડ્રાફ્ટ વટહુકમ પર ચર્ચા કરવામાં આવી હતી। તાજેતરમાં ચાન્સેલર તરીકે આરિફ મોહમ્મદ ખાને 11 વાઇસ ચાન્સેલરોને કારણદર્શક નોટિસ પાઠવી હતી। આ પછી વાઇસ ચાન્સેલર કોર્ટમાં પહોંચ્યા હતા, તેને કારણે કેરળમાં રાજ્યપાલ અને સરકાર વચ્ચે યુદ્ધ તેજ બન્યું છે અને આરિફ મોહમ્મદ ખાનને હટાવવા માટે વટહુકમ લાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે। કેરળમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સરકાર અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વચ્ચેની ખેંચતાણ હવે કાયદાકીય લડાઈમાં ફેરવાઈ રહી છે। રાજ્ય કેબિનેટે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે। ખાનને રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર પદેથી હટાવવા માટે સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રાજ્યની ડાબેરી સરકાર ચાન્સેલર પદ પર નિષ્ણાંતને લાવવાની તૈયારી કરી રહી છે। કેબિનેટની બેઠકમાં કાયદા વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ વટહુકમ પર ચર્ચા કરવામાં આવી હતી। તાજેતરમાં ચાન્સેલર તરીકે ખાને 11 વાઇસ ચાન્સેલરોને કારણદર્શક નોટિસ પાઠવી હતી। આ પછી વાઇસ ચાન્સેલર કોર્ટમાં પહોંચ્યા હતા। અત્રે યાદ અપાવવું જરૂરી છે કે 21 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે એપીજે અબ્દુલ કલામ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂકને રદ કરી દીધી હતી। કોર્ટે કહ્યું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મુજબ રચાયેલી સર્ચ કમિટીમાં કુલપતિના પદ માટે ઓછામાં ઓછા 3 લોકોના નામની ભલામણ કરવામાં આવે, જ્યારે એક જ નામ મોકલવામાં આવ્યું હતું। તેના આધારે રાજ્યપાલ આરિફ ખાને તે વાઇસ ચાન્સેલરનું રાજીનામું માંગ્યું હતું, જેમનું નામ જ આગળ હતું। કેરળના રાજ્યપાલના કાનૂની સલાહકાર અને યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોના સલાહકારે પોતપોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। વરિષ્ઠ વકીલ કે જાજુ બાબુને ફેબ્રુઆરી 2009માં રાજ્યપાલના કાનૂની સલાહકાર બનાવવામાં આવ્યા હતા, જ્યારે એમયુ વિજયાલક્ષ્મી વાઇસ ચાન્સેલરના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે સેવા આપી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। અંદરની વાત કો પ્રેઝન્ટ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત, તિરુપતિ કોટન સીડ ઓઇલ મેરે ઓર મેરે ફેમિલી કે લિયે બેસ્ટ હૈ।